મિત્રો 18નો સ્ક્વેર એકમનો અંક 8 છે 8નો સ્ક્વેર 64 થશે 4 આવશે વર્ધી આવશે 6 1 * 8 * 2 1 * 8 * 2 16 આવશે 16નો છગડો વધી 1 પહેલો અંક 1નો સ્ક્વેર 1નો સ્ક્વેર મિત્રો 1 જ થશે તો ફક્ત 1 મૂકીશું હવે આ 3 નો સરવાળો 4 6 ને 6 12 વધી 1 1 2 અને 3 324 આન્સર આવશે બીજું ઉદાહરણ લઈએ મિત્રો 24 નો સ્ક્વેર 4 નો સ્ક્વેર થશે 16 16 નો છગડો વધી આવશે 1 2 * 4 * 2 2 ચોક 8 8 2 16 16 નો છગડો વધી 1 હવે પહેલા અંકનો એટલે કે 2 નો સ્ક્વેર 2 નો સ્ક્વેર થશે 4 હવે આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો 6 ના 6 6 અને 1 7 4 અને 1 5 576 મિત્રો આમાં પણ થોડી ઘણી વાર લાગે છે આ બધું જ કર્યા વગર હવે ડાયરેક્ટ 43 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર 9 4 * 3 4 તરી 12 12 2 24 નો ચોગડો વધી 2 4 નો સ્ક્વેર 16 થશે 16 ને 2 18 1849 43 નો સ્ક્વેર થાય આ રીતે તમે કોઈ પણ બે અંકની સંખ્યાનો સ્ક્વેર તમે ઈઝીલી કરી શકો છો આમાં ભૂલ પડવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે અહીંયા આપણે 43 * 43 કરવાના બદલે આ રીતે ડાયરેક્ટ કરીએ તો ઘણો બધો ટાઈમ બચી શકે છે મિત્રો બીજું ઉદાહરણ લઈએ 82 નો સ્ક્વેર 2 નો સ્ક્વેર 4 8 * 16 16 * 32 નો બગડો વધી 3 8 નો સ્ક્વેર 64 64 ને 3 67 6724 82 નો સ્ક્વેર થાય બીજું ઉદાહરણ જોઈએ આપણે 98 નો સ્ક્વેર મોટી સંખ્યા 8 નો સ્ક્વેર 64 વધી 6 9 8 72 72 2 144 144 નો ચોગડો પરંતુ આમાં મિત્રો વધી એડ કરી દઈએ ડાયરેક્ટલી 144 અને 6 એટલે થશે 150 150 માં લાસ્ટ ડિજિટ 0 આવશે વધી આવશે 15 બરાબર છે હવે 9 નો સ્ક્વેર 81 81 અને 15 વધી 15 એડ કરવાની છે તો 81 અને 15 કરીએ તો કેટલા થશે મિત્રો તરત જવાબ આવવો જોઈએ 81 અને 15 થશે 96 તો 9604 98 નો સ્ક્વેર થશે 9604 હવે આનાથી એક મોટી રકમ 101 100 થી ઉપર 101 નો સ્ક્વેર પણ તમે ઈઝીલી કરી શકો છો 100 ની ઉપર જેટલી પણ સંખ્યા છે એ સંખ્યાના સ્ક્વેરના લાસ્ટ 2 ડિજિટ આપણે લાસ્ટમાં લખવાના છે 1 નો સ્ક્વેર થશે 1 તો લખીશું 01 હવે 100 ની ઉપર જેટલી સંખ્યા છે એટલી સંખ્યા 101 માં એડ કરી દેવાની 101 + 1 102 થશે તો 101 નો સ્ક્વેર થશે 10201 મિત્રો બીજું ઉદાહરણ લઈએ આપણે 104 નો સ્ક્વેર 104 માં 0404 નો સ્ક્વેર થશે 16 લાસ્ટ 2 ડિજિટ 16 લખ્યા 104 ની અંદર 4 એડ કરી દઈશું તો થશે 108 10816 આની તમે વારંવાર પ્રેક્ટિસ કરશો તો તમને આ રીતે સ્પીડમાં સ્ક્વેર કરતા આવડી જશે નેક્સ્ટ છે 108 નો સ્ક્વેર 8 નો સ્ક્વેર 64
8 એડ કરીશું તો 108 પ્લસ 8 116 11664 108 નો સ્ક્વેર થશે 11664. નેક્સ્ટ છે 112, 12 નો સ્ક્વેર થશે 144, પરંતુ આપણે લાસ્ટ ટુ ડિજિટ જ લખવાના છે એટલે ફક્ત લખીશું 44 અને વધી આવશે 1. 112 ની અંદર 12 એડ કરીશું એટલે થશે 12 ને 12 24, 24 ને 1 25, એટલે 125 44, તો 12544 112 નો સ્ક્વેર થશે. મિત્રો, અમારી પાસે આવી ઘણી બધી શોર્ટકટ ટેકનિક્સ છે જેને અમે યુટ્યુબના માધ્યમથી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો તમે જરૂર લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે અમે ઘણા બધા વિડીયો અપલોડ કરવાના છીએ. થેન્ક યુ વેરી મચ.